हेलो फ्रेंड्स, आज आप अंकगणित मूलभूत प्रमेय प्रमेय 1.2 जोशु। प्रमेय 1.2 अंकगणित मूलभूत प्रमेय। मित्रों, अंकगणित मूलभूत प्रमेय शीखता पहला अपने કેટલીક પાયાની બાબતો જોઈ લઈએ। અવિભાજ્ય સંખ્યાઓ તમે શીખી ગયા છો અગાઉના ધોરણમાં। અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? મિત્રો, યાદ કરો કે જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય, એક એક અને બીજો અવયવ તે પોતે, તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય। જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય એક અને તે પોતે, એટલે કે તે સંખ્યા પોતે, એક એકડો અને બીજો અવયવ તે સંખ્યા પોતે, તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય। મિત્રો, અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવે જોઈએ। નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે બે, બે ના માત્ર બે જ અવયવ છે, બે એકુ બે, એક એકડો ને બે પોતે। ત્રણ, ત્રણ ના ફક્ત બે જ અવયવ, ત્રણ એકુ ત્રણ, એક અને ત્રણ પોતે। ચાર ના ચાર એકુ ચાર અને બે દુ ચાર, એટલે બે કરતા વધારે અવયવ છે, એટલે ચાર છે એ અવિભાજ્ય નથી। પાંચ અવિભાજ્ય, સાત, અગિયાર, તેર, સત્તર, ઓગણીસ, ત્રેવીસ, તો આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે જે તમે પ્રાઇમરીમાં શીખી ગયા છો। બીજો કોન્સેપ્ટ તમે શીખી ગયા વિભાજ્ય સંખ્યા। વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાને બે કરતા વધારે અવયવ હોય, જે સંખ્યાને બે કરતા વધારે અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે। તો વિભાજ્ય સંખ્યા કઈ કઈ આવે? દાખલા તરીકે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ? ચાર, ચાર ને ચાર એકુ ચાર અને બે દુ ચાર, એટલે ચાર ના ટોટલ ત્રણ અવયવ થશે। છ, આઠ, નવ, દસ, બાર, ચૌદ, પંદર, સોળ, અઢાર, વીસ, એકવીસ, બાવીસ, અપ ટુ અનંત। તો આ રીતે વિભાજ્ય સંખ્યાઓ આપણે જોયું, જે પણ તમે પ્રાઇમરીમાં શીખી ગયા છો। મિત્રો, એ કામા પણ નથી, એ કામા પણ નથી। એક કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે। એક અવિભાજ્ય પણ નથી અને એક વિભાજ્ય પણ નથી, એક એ શું છે? વિશિષ્ટ સંખ્યા છે, જે અવિભાજ્ય કે વિભાજ્ય નથી। તો અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાનો આપણે અહીંયા અંકગણિતના મૂળભૂત પ્રમેયમાં ઉપયોગ કરવાનો છે, એટલા માટે મેં તમને આ પૂર્વજ્ઞાન યાદ કરાવ્યું। હજી આપણે કેટલીક અગાઉ શીખેલી બાબતો યાદ કરવી પડશે મિત્રો, અંકગણિતનું મૂળભૂત પ્રમેય સમજવા માટે। મિત્રો, તમે પાંચમા ધોરણમાં અવયવીકરણ શીખી ગયા છો સંખ્યાઓના। દાખલા તરીકે 24 છે, તમે એના અવિભાજ્ય અવયવ પાડતા શીખ્યા છો, આવી રીતે નિસરણી કરીને, કે ભાઈ બે એકુ બે, બે એકુ બે, બે દુ ચાર। હવે આનો 12 નો ભાગ કરો તો બે કી સંખ્યા, એટલે બે એ ભાગ આવે, બે છ 12, છ બે કી એટલે પાછો બે, બે તેરી છ, ત્રણ એકુ ત્રણ। તો મિત્રો, આ રીતે તમે અવિભાજ્ય અવયવ માટે નિસરણી કરતા પ્રાઇમરીમાં શીખી ગયા છો। એ જ વસ્તુને અહીંયા આપણા આ પ્રકરણમાં અવયવ વૃક્ષ તરીકે બતાવવામાં આવશે। અવયવ વૃક્ષ એ આ જ વસ્તુ છે, ખાલી અલગ રીતે લખવામાં આવે છે। જોઈએ કઈ રીતે લખીશું એ। 24, તો 24 નો અવયવ વૃક્ષ તૈયાર કરવો હોય તો બે કી સંખ્યા એટલે બે એ ભાગ આવે,
બે ભાગ ચલાવીએ તો બે એકુ બે, બે દુ ચાર, હવે બાર બે કી સંખ્યા પાછો બે ભાગ આવે તો બે છ બાર, છ બે કી સંખ્યા પાછો બે ભાગ આવે બે તેરી છ, ત્રણ નો અવિભાજ્ય સંખ્યા એટલે ત્રણ એકુ ત્રણ. તો આ ચોવીસ ના અવયવો ક્યાં ક્યાં પડ્યા, ચોવીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ. મિત્રો ચોવીસ ના અવયવ મેં આ રીતે પડ્યા, કોઈ એમ કે ના મારે ચોવીસ ના અવયવ આ રીતે નથી પાડવા, મારે ચોવીસ ના અવયવ છે આ રીતે પાડવા છે કે ભાઈ ચોવીસ નો મારે ત્રણ થી ભાગ લાવવો છે, ત્રણ અઠા ચોવીસ, ત્રણ અવિભાજ્ય છે, આપણે અવિભાજ્ય અવયવો પાડવાના છે, ત્રણ પણ અવિભાજ્ય સંખ્યા છે, ત્રણ થી ભાગ ચાલે છે, કઈ વાંધો નહીં બરાબર છે. હવે આઠ બેકી છે એટલે હવે ત્રણ થી ભાગ નહીં ચાલે, તો ફરજિયાત બે થી ચલાવવો પડશે, બે ચોક આઠ, બે દુ ચાર, બે એકુ બે, આપણે અહીંયા અવિભાજ્ય સંખ્યા લેવાના, અહીંયા ચાર વડે ભાગ ચલાવી શકીએ નહીં કે ચાર દુ આઠ, કારણ કે આપણે જે ભાગ ચલાવવાનો છે એ કઈ સંખ્યાથી ચલાવવાનો છે, અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય અવયવો જ પાડવાના છે. તો ચોવીસ બરાબર જુઓ મિત્રો આમાં કયા અવયવ આવ્યા, ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે, જો ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે. બીજી એક સંખ્યાનું ઉદાહરણ જોઈએ આપણે, ધારો કે બેતાલીસ લઈએ, તો બેતાલીસ માટે આપણે નિશાની કરી આવી અવયવ વૃક્ષ, તો બે કી સંખ્યા બે ભાગ ચાલે, બે દુ ચાર, અને બે નો ભાગ કરીએ તો બે એકુ બે, એકવીસ બે કી નથી એટલે બે વડે ભાગ નહીં ચાલે, ત્રણ વડે ચાલશે, ત્રણ સત્તા એકવીસ, સાત એકુ સાત, તો બેતાલીસ બરાબર આપણને ક્યાં ક્યાં અવયવો મળ્યા, બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત. કોઈ કે ના ભાઈ મારે બેતાલીસ ના અવયવ આમ નથી પાડવા, બેતાલીસ ના અવયવ મારે આમ પાડવા, સાત છક બેતાલીસ, સાત અવિભાજ્ય સંખ્યા, આપણે અવિભાજ્ય અવયવ લેવાના છે, કઈ વાંધો નહીં. હવે છ છે, છ બે કી સંખ્યા છે, છ નો સાત થી ભાગ ચાલે નહીં, હવે તો બે અથવા ત્રણ વડે ચાલે, તો કે મારે ત્રણ થી ચલાવવા, ત્રણ દુ છ, બે એકુ બે, તો બેતાલીસ નો અવયવ આ રીતે થયા, બેતાલીસ બરાબર સાત ગુણ્યા ત્રણ ગુણ્યા બે. મિત્રો આ રીતે જે આપણે લખ્યું છે ને અવયવ વૃક્ષ કહીએ છીએ, જનરલી આપણે નાની સંખ્યાથી શરૂ કરી, અવિભાજ્ય નાના નાની સંખ્યા છે બે, બે બે થી ભાગ ન ચાલે તો ત્રણે ટ્રાય કરીએ, ત્રણે ન ચાલે તો પછી પાંચ, પાંચ ન ચાલે તો સાત, સાત ન ચાલે તો અગિયાર, એ રીતે ક્રમમાં જનરલી લેતા હોઈએ છીએ. પણ મારે તમને અંકગણિતનું મૂળભૂત પ્રમેય શીખવવું એટલા માટે મેં આનો ઉપયોગ કર્યો છે. હવે ચોવીસ સંખ્યા એક લીધી, બીજી આપણે બેતાલીસ લીધી, એ બંને સંખ્યા કેવી હતી, વિભાજ્ય. આવી કોઈ પણ વિભાજ્ય સંખ્યા લઈને આપણે અવયવ વૃક્ષ તૈયાર કરી શકીએ, કોઈ પણ વિભાજ્ય સંખ્યા લઈએ તો આપણને એના અવયવો મળે, અવિભાજ્ય અવયવો કેવા મળે એનું ઓબ્ઝર્વેશન કરીએ, આપણે નિરીક્ષણ કરીએ કે ચોવીસ ના અવયવ પહેલા મેં પાડ્યા તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ, મેં બીજી રીતે પાડ્યા તો ચોવીસ ના અવયવમાં ત્રણ ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે. તો જુઓ મિત્રો બે ત્રણ વખત આમાં, આમાં બંનેમાં છે, ત્રણ એક વખત બંનેમાં છે, એટલે કે બંનેના અવયવો સરખા જ છે, બંને રીતે આપણે અવયવ પાડ્યા તો અવયવો સરખા જ છે, પરંતુ એનો ક્રમ જુદો છે. અહીંયા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ છેલ્લે આવ્યું છે, અહીંયા ત્રણ પેલા ક્રમે છે, બે પાછળ છે, એટલે અવયવોનો ક્રમ અહીંયા જુદો છે. એ રીતે આપણે જોઈએ બેતાલીસ, તો બેતાલીસ ના અવયવ પેલા મેં પાડ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત, અહીંયા બીજી રીતે પાડ્યા બાજુમાં તો બેતાલીસ ના અવયવ આ આવ્યા, તો એમાં પણ જુઓ સાત સાત બંનેમાં, ત્રણ ત્રણ બંનેમાં, બે બે બંનેમાં, તો બંનેમાં અવયવો સમાન જ છે પણ એનો ક્રમ જુદો છે. એટલે જો આપણે આ ક્રમને અવગણીએ, ક્રમનું મહત્વ ન રાખીએ, તો આ બે કેટલી વખત આવ્યા, તો ભાઈ બે ત્રણ વખત, ત્રણ એક વખત, ચોવીસ ના અવયવ આમાં બે કેટલી વખત આવ્યા, ત્રણ વખત, અને ત્રણ એક વખત, આમાં બે એક વખત, ત્રણ એક વખત, સાત એક વખત, આમાં પણ બે ત્રણ અને સાત, છઠ્ઠા ક્રમમાં મેં ગોઠવી દીધા, તો જોઈ શકીએ કે અવયવો આ બંનેના સમાન જ હતા, આમના પણ સમાન જ હતા. હવે આ વાત પરથી હું તમને અંકગણિતના મૂળભૂત પ્રમેય પર લઈ જવા માંગુ છું કે દરેક વિભાજ્ય સંખ્યા હોય, આપણે અહીંયા બે વિભાજ્ય સંખ્યા લીધી ચોવીસ અને બેતાલીસ, હવે બીજી કોઈ પણ તમે લઈ શકો, તો કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય એના
अविभाज्य अवयवोनो आपणे क्रम अवगणीए एना अवयवोनो क्रम छे आगळ पाछळ छे एने ध्यानमां ना लईए एटले के अवयवोनो क्रम अवगणीए तो आपणे एना अविभाज्य अवयवो छे એ પાડીએ એ કેવા મળે અનન્ય અનન્ય એટલે કે એક જ અને માત્ર એક જ મળે જો અહીંયા જે મળ્યા એ જ અહીંયા મળે આ 24 ના અવયવ બંને કેવા મળ્યા સમાન બે રીતે વિતે 42 ના બંને અવયવ કેવા મળ્યા સમાન એટલે કે અનન્ય અવયવ આપણને મળે આ વસ્તુને આપણે અંક ગણિતના મૂળભૂત પ્રમેય તરીકે લેવા માંગીએ છીએ મિત્રો જોઈએ આપણે આગળ દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોનો ક્રમ છે એ આપણે ધ્યાનમાં લેવાનો નથી અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય અવયવોના જો આપણે અવિભાજ્ય અવયવો લીધા એ અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે લખી શકાય અનન્ય એટલે એક અને માત્ર એક જ રીતે લખી શકાય મિત્રો આપણે અહીંયા જોયું કે 24 ના અવિભાજ્ય અવયવો છે એનો ક્રમ આપણે અવગણ્યો તો એને એક અને માત્ર એક જ રીતે લખી શકાય એવી રીતે 42 વિભાજ્ય સંખ્યા છે એના અવયવોનો ક્રમ આપણે અવગણ્યો તો એને એક અને માત્ર એક જ રીતે લખી શકીએ છીએ એટલે કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આ અવિભાજ્ય અવયવો છે એના ગુણાકાર સ્વરૂપે આપણે અનન્ય રીતે એક અને માત્ર એક જ રીતે લખી શકીએ છીએ આ અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે જેનો આપણે આગળ બીજા પ્રમેય અને દાખલાઓ સાબિત કરવામાં ઉપયોગ કરીશું તો આ વિધાન માટે આ ખૂબ જ અગત્યની બાબત છે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય એના અવયવોના ક્રમને જો આપણે અવગણીએ તો એને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે એક અને માત્ર એક જ રીતે લખી શકાય તો આ વિધાનને શું કહીશું અંકગણિતનું મૂળભૂત પ્રમેય મિત્રો આ પ્રમેય સિવાય આપણે આગળ ગુસાઅ લસાઅ શોધવાના દાખલા પણ જોવાના છે તો ગુસાઅ લસાઅ શોધવા માટે શું કરવું એ આપણે જોઈએ હવે હમણાં મિત્રો આપણે અવયવ વૃક્ષ જોઈ ગયા તો એ અવયવ વૃક્ષનો ઉપયોગ કરી અને અવિભાજ્ય અવયવ પાડીએ આપણે એ અવિભાજ્ય અવયવોના ઉપયોગની મદદથી ગુસાઅ અને લસાઅ શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય એના માટે જોઈએ આપણે કે ગુસાઅ શોધવો હોય તો ગુસાઅ માટે સામાન્ય અવિભાજ્ય અવયવો નો સામાન્ય અવિભાજ્ય અવયવોના નાની ઘાત વાળા પદોનો ગુણાકાર ગુસાઅ શોધવા માટે શું કરવું પડે કે જે અવિભાજ્ય અવયવ છે એ સામાન્ય હોય એવા જ લેવાના બધાય નહીં તમામને સામાન્ય અવિભાજ્ય અવયવોના નાની ઘાત વાળા પદોનો શું કરવાનો છે ગુણાકાર એટલે ગુસાઅ ગુસાઅનું આખું નામ આગળ આપણે શીખી ગયા હતા ગુરુતમ સામાન્ય અવયવ તો જે અવિભાજ્ય અવયવીકરણ આપણે કરીએ અવયવ વૃક્ષની મદદથી અને જે અવિભાજ્ય અવયવો મળે આપણને એ અવિભાજ્ય અવયવોમાં સામાન્ય જે અવયવો હોય એના નાની ઘાતવાળા પદોનો ગુણાકાર એ શું થશે ગુસાઅ આપણે દાખલા જોઈશું એટલે વધારે તમને ખ્યાલ આવશે દાખલા પરથી લસાઅ શોધવો હોય તો લસાઅ માટે સામાન્ય નહીં પણ તમામ તમામ એટલે બધા જ અવિભાજ્ય અવયવો બધા જ અવિભાજ્ય અવયવોના
मोटी घात वाला पदोनो गुणाकार। लसानु आखू नाम लघुतम सामान्य अव्यवी, लघुतम सामान्य अव्यवी छे मित्रों। ये लसा शोधवा माटे तमाम अविभाज्य अवयवो जे थाय ए अविभाज्य अवयवो नी मोटी घात वाला पदो नो आपणे शुं करवानुं छे गुणाकार, तो आपणे लसा मळशे। आपणे दाखला जोईशुं एटले तमने आ सूत्र समजाई जशे। ત્યાર પછી એક આવશે ગુસા અને લસાઅનો ગુણાકાર। બે પૂર્ણાંક હોય એ અને બી, ધારો કે ગુસા ઓફ એ બી, બે પૂર્ણાંકનો આપણે ગુસા શોધ્યો અને એવી રીતે બે પૂર્ણાંકનો લસાઅ શોધીએ, એ બંનેનો ગુણાકાર ગુસા ઓફ એ બી ગુણ્યા લસાઅ ઓફ એ બી, એટલે એ અને બી કોઈ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા, એના ગુસા અને લસાઅનો ગુણાકાર છે એ તે બે સંખ્યાના ગુણાકાર બરાબર જ થાય। ગુસાઅ અને લસાઅનો ગુણાકાર એ બંને સંખ્યાના ગુણાકાર બરાબર થાય। ટૂંકમાં આ સૂત્રને આમ પણ લખે છે મિત્રો આપણે, ગુસાઅ ઓફ એ બી એટલે ખાલી ગુસાઅ, બે પૂર્ણાંકોનો ગુસાઅ ગુણ્યા બે પૂર્ણાંકોનો લસાઅ બરાબર તે બંને પૂર્ણાંકોનો ગુણાકાર, તે બંને પૂર્ણાંકોનો ગુણાકાર। તો આ સૂત્રનો ઉપયોગ પણ આપણે આગળ દાખલા ગણવા માટે કરીશું। मित्रों आ नियमो लखी लेजो स्क्रीनशॉट पाड़ी ने। अगर एग्जांपल जोईए आपणे, स्वाध्याय 1.2 एनो पहेलो दाखलो। नीचेनी દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। એમાં પહેલી સંખ્યા છે 140। મિત્રો આપણે શું કીધું, સૂચના બરાબર વાંચવી, સૂચના વાંચ્યા પછી આપણે ખબર પડે કે આપણે શું કરવાનું છે। ઘણા વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં બરાબર સૂચના વાંચતા નથી અને દાખલો ગણવા માંડે છે અને શોધવાનું કંઈક હોય શોધીને કંઈક લઈ આવે છે બરાબર, પછી પરીક્ષાની બહાર નીકળે, પેપરની બહાર નીકળે અને એવું કહે છે કે લો આ તો આવું હતું મને ભૂલ પડી ગઈ, તો એવું ન થાય એટલા માટે 140 ના આપણે શું કરવાનું છે, અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે। 140 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવા માટે આપણે અવયવ વૃક્ષ બનાવીશું। 140 કેવી સંખ્યા છે, બેકી સંખ્યા, બેકી સંખ્યા એટલે બે વડે ભાગ ચાલે, એક નાના છે બે થી તો બે આંકડા ભેગા લઈએ 14, તો 2 × 7 = 14, 0 ભાગ ના ચાલે એટલે 0 નો 0, બેકી સંખ્યા પાછા બે વડે ભાગ ચાલશે, 7 2 કરતા મોટી છે એટલે ભાગ ચાલશે 2 × 3 = 6, 7 માંથી 6 જાય તો 1 વધે એટલે 10 થાય, તો 2 × 5 = 10। હવે બેકી સંખ્યા નથી એટલે 2 વડે ભાગ ચાલે નહીં, તો 35 તો તમને ટેબલ આવડતા હોય ઘડિયા એટલે ફટાફટ આવડે કે 5 વડે ચાલશે, 5 × 7 = 35 અને 7 × 1 = 7, તો 140 એના અવિભાજ્ય અવયવ ક્યાં ક્યાં આવ્યા, 2 × 2 × 5 × 7, 2 કેટલી વખત છે, 2 વખત એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 5 1 વખત એટલે 5 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત, તો 140 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આ રીતે લખી શકાય। બીજું એક ઉદાહરણ જોઈએ મિત્રો, બીજો દાખલો છે 1.2 ના પહેલાનો 156। હવે આમનું અવયવ વૃક્ષ કરીએ તો 156 બેકી સંખ્યા, બેકી સંખ્યા હોય એટલે કેટલા વડે ભાગ ચાલે, 2 વડે, તો અહીંયા 1 નાના છે એટલે 2 આંકડા લેવા પડશે, 2 × 7 = 14, 15 માંથી 14 જાય તો કેટલા વધ્યા 1 એટલે 16 થયા, 2 × 8 = 16, પાછી બેકી સંખ્યા તો 2 વડે ભાગ ચાલે, 7 મોટા છે એટલે 1 જ આંકડામાં લેવું એ તો ચાલશે, 2 × 3 = 6, 7 માંથી 6 જાય તો 1 વધે 18, 2 × 9 = 18,
હવે 3 વડે ભાગ ચાલશે 3 એકુ 3 3 તેરી 9 3 વડે ચાલે કેમ ખબર પડે આ તો નાની રકમ છે પણ મોટી રકમ હોય તો શું કરવાનું કે આપેલ રકમના તમામ અંકોનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય હોય તો તે રકમ ત્રણ વડે વિભાજ્ય થાય આવી ત્રણની ચાવી તમે પાંચમા ધોરણમાં શીખી ગયા છો તો ત્રણને નવ બાર બારને ત્રણ વડે ભાગી શકાય એટલે આપણે આને ત્રણ વડે ભાગી શકીએ તેર તેરી 39 નાની રકમમાં ઘડિયા પરથી પણ આવડી જશે તેર એકુ તેર તેર પોતે અવિભાજ્ય છે એના ભાગના આપણે તો 156 બરાબર 2 × 2 × 3 × 13 તો 2 કેટલી વખત આવ્યા 2 વખત 3ની 1 ઘાત અને 13ની 1 ઘાત તો 156 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આ રીતે લખી શકાય મિત્રો ત્રીજું જોઈએ આપણે 3825 આમનો અવયવ વૃક્ષ તૈયાર કરીએ તો જુઓ આ બેકી રકમ નથી એટલે બે વડે ભાગ ચાલશે નહીં હવે ત્રણ વડે ચાલે કે નહીં કેમ ખબર પડે તો એના માટે આપણે ત્રણની ચાવી ચેક કરવાની બધા અંકોનો સરવાળો કરવાનો સરવાળો ત્રણ વડે વિભાજ્ય હોય તો રકમ ત્રણ વડે વિભાજ્ય થશે 5 ને 2 7 7 ને 8 15 15 ને 3 18 18 ને 3 વડે ભાગી શકાય આ 3 6 18 એટલે આ રકમ છે 3 વડે વિભાજ્ય થશે તો 3 વડે ભાગ ચાલશે 3 × 3 હવે 8મો વાળો 3 × 2 6 8માંથી 6 જાય તો 2 વધે એટલે 22 થયા તો હવે 3 × 7 = 21 22માંથી 21 જાય તો 1 વધે એટલે 15 થયા 3 × 5 = 15 ફરીથી પાછા 3 થી ચાલે કે નહીં ચેક કરવા શું કરવાનું યાદ કરો મિત્રો સરવાળો 5 ને 7 12 12 ને 2 14 14 ને 1 15 15 ને 3 વડે ભાગી શકાય હા 5 તેરી 15 તો 3 વડે ભાગ ચાલશે 3 4 12 જો એક નાના હતા 3 થી એટલે બે આંકડા ભેગા લીધા આપણે 3 4 12 7મો વાળો આવ્યો 3 2 6 7માંથી 6 જાય તો 1 વધે 15 થયા 3 5 15 હવે 5 ને 2 7 7 ને 4 11 11 ને 3 વડે ભાગી શકાય ના ભાગી શકાય તો હવે 3 વડે ભાગ ચાલશે નહીં તો 3 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે 5 તો 5 વડે ચાલે કે નહીં તો એકમનો અંક 5 હોય કે 0 હોય તો 5 વડે ભાગ ચાલે અહીંયા એકમનો અંક 5 છે એટલે આપણે 5 વડે ભાગ ચાલશે હવે 5 કરતા 4 નાના એટલે બે આંકડા ભેગા લઈએ તો 5 8 40 42માંથી 40 જાય તો 2 વધે એટલે 25 થાય 25 થાય 5 5 25 ફરીથી 5 છે એટલે 5 વડે ભાગ ચાલશે 8 મોટા છે એટલે 1 જ આંકડો લઈશું આપણે 5 એકુ 5 8માંથી 5 કાઢીએ તો કેટલા વધ્યા 3 કેટલા થયા 35 5 7 35 17 પોતે અવિભાજ્ય 17 એકુ 17 જે મિત્રોને ઘડિયા આવડતા હશે ફટાફટ એને ડાયરેક્ટ આવી જાય 17 5 85 પણ જે નબળા મિત્રો છે કે જેમને ઘડિયા નથી આવડતા તો એના માટે મેં બરાબર પૂરા સ્ટેપ સમજાવ્યો છે તેથી 3825 બરાબર ક્યાં ક્યાં અવયવો આવ્યા 3 2 વખત ડાયરેક્ટ લખીશું હવે 3 નો વર્ગ 5 2 વખત એટલે 5 નો વર્ગ અને 17 1 વખત એટલે 17 ની 1 ઘાત તો 3825 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે આ રીતે આપણે લખી શકીએ બીજા કેટલાક ઉદાહરણો જોઈએ મિત્રો આ ઉદાહરણ લખવા માટે સ્ક્રીનશોટ લઈ લેજો ચોથું છે 5005 પાંચમી રકમ છે 7429 5005
બે કી સંખ્યા નથી મિત્રો એટલે બે વડે ભાગ નહીં ચાલે 5 ને 5 10 10 ને 3 વડે ભાગી ન શકાય એટલે 3 વડે પણ નહીં ચાલે 3 પછીની વિભાજ્ય સંખ્યા 5 એકમનો આંકડો 5 છે એટલે 5 વડે ભાગ ચાલશે 5 એકુ 5 હવે 0 નો વારો ભાગ ન ચાલે ભાગમાં 0 આ 0 નો વારો ભાગ ન ચાલે ભાગમાં 0 5 વડે તો 5 એકુ 5 તો આપણે અહીંયા ભાગ ચલાવ્યો હવે એકમનો આંકડો 5 નથી એટલે 5 વડે ભાગ ચાલશે નહીં મિત્રો 7 વડે ટ્રાય કરીએ કે 7 વડે ચાલે કે નહીં 5 પછીની અવિભાજ્ય 7 છે તો 7 એકુ 7 10 માંથી 7 જાય તો કેટલા વધે 3 એટલે 30 થશે મિત્રો 7 4 28 અને 2 વધશે એટલે 21 તો 7 3 21 એટલે 7 વડે ભાગ ચાલશે તમે રફમાં ટ્રાય કરી શકો બાજુમાં અથવા 7 ની ચાવી તમને યાદ હોય તો એનો પણ ઉપયોગ તમે કરી શકો છો 7 એકુ 7 7 કરતા 1 નાના હતા એટલે બે આંકડા ભેગા લીધા 10 7 એકુ 7 10 માંથી 7 જાય તો 3 વધે એટલે 3 ને 0 30 થાય પાછો તો 30 માં 7 4 28 30 માંથી 28 જાય તો 2 વધે એટલે 21 થાય 7 3 21 મિત્રો હવે ફરીથી જોવાનું કે 7 વડે ચાલે કે નહીં તો 7 2 14 પછી 3 વધે તો 7 વડે ચાલશે નહીં 7 પછીની અવિભાજ્ય સંખ્યા 11 આવે છે 7 પછી ડાયરેક્ટ અવિભાજ્ય કઈ આવે 11 તો 11 ચેક કરીએ કે 11 એકુ 11 11 ની ચાવી તમને ખ્યાલ હોય તો એનો ઉપયોગ પણ કરી શકો છો નહીતર ભાગાકાર કરી સાઈડમાં અને કરી શકો છો 11 એકુ 11 14 માંથી 11 જાય તો 3 વધશે એટલે 33 થશે એટલે 11 13 33 તો 13 પોતે અવિભાજ્ય છે એટલે 13 એકુ 13 તો આપણે 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13 આ 5005 નું અવિભાજ્ય અવયવોમાં રૂપાંતર કર્યું આપણે અને એના ગુણાકાર સ્વરૂપે એમને દર્શાવ્યા છે મિત્રો ત્યાર પછીનું ઉદાહરણ આપણે જોઈએ 7429 હવે આ બે કી સંખ્યા નથી એટલે બે વડે ભાગ ચાલશે નહીં 9 ને 2 11 ને 4 15 ને 7 22 22 ને 3 વડે ના ભાગી શકાય એટલે 3 વડે ના ચાલે એકમનો આંકડો 5 નથી 5 વડે નહીં ચાલે 7 વડે નહીં ચાલે 11 વડે નહીં ચાલે 13 વડે નહીં ચાલે તમને એમ થશે કે આવી કેમ તમને ખબર પડી જાય પણ તમને ચાવી આવડતી હોવી જોઈએ અથવા તમને પ્રેક્ટિસ હોવી જોઈએ જો દાખલાની પ્રેક્ટિસ હશે તો અમુક રકમ જોઈને તમને ખ્યાલ આવી જશે કે આ રકમમાં આ સિવાય ભાગ ચાલશે નહીં એટલે અમુક દાખલાઓ માટે ખાસ પ્રેક્ટિસ હોવી જરૂરી છે મિત્રો આમનો ભાગ સીધો 17 વડે ચાલશે કેટલા વડે 17 વડે તો આપણે જોઈએ 17 ચોક 68 અહીંયા 74 છે બે આંકડા તો 17 ચોક 68 74 માંથી 68 બાદ કરીએ તો કેટલા વધશે મિત્રો 6 એટલે 62 છે હવે 17 13 51 62 માંથી 51 જાય તો 11 વડે એટલે 119 થાય 17 17 119 હવે મિત્રો 17 વડે પણ ભાગ નહીં ચાલે હવે 17 પછીની અવિભાજ્ય સંખ્યા 19 આવે છે તો આપણે 19 ટ્રાય મારીએ હવે 19 ચાલે કે નહીં રકમમાં ભાગાકાર કરીને ચેક કરી શકો તમે 19 2 38 43 માંથી 38 હું બાદ કરું તો કેટલા વધશે 5 એટલે 57 થયા 19 13 57 23 તો 23 પોતે અવિભાજ્ય છે એટલે 23 એકુ 23 તો 7429 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23 તો આ રીતે આપણે 7429 ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ મિત્રો આના સિવાયના બીજા કેટલાક એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું સેલ્ફ ટેસ્ટિંગ માટે તો ખાસ બધા મિત્રોએ સેલ્ફ ટેસ્ટિંગમાં પ્રયત્ન કરવાનો છે હું સાથે સાથે આન્સર પણ લખાવું છું તમને એટલે તમે જાતે આન્સર ચેક કરી શકશો સેલ્ફ ટેસ્ટિંગ માટેના દાખલા છે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે આમાંથી કેટલાક એક્ઝામ્પલ મેં એનસીઆરટી ની જે એક્ઝામ્પલર બહાર પડેલી છે એનસીઆરટી એક્ઝામ્પલર
એમાંથી લીધેલા છે તો એ દાખલાઓ પણ છે એટલે દરેક મિત્રોએ ખાસ પ્રેક્ટિસ કરવી પેલું 234 સાથે હું આન્સર પણ અહીંયા લખાવતો જાઉં છું મિત્રો આન્સર આમનો આવશે 2 × 3 નો વર્ગ × 13 બીજું છે 7007 એનો આન્સર આવશે 7 નો વર્ગ × 11 × 13 ત્રીજું છે 7500 2 નો વર્ગ × 3 × 5 ની 4 ઘાત ચોથું ઉદાહરણ છે 10101 તો એનો આન્સર આવશે 3 × 7 × 13 × 37 પાંચમું છે 15422 એમનો આન્સર આવશે 2 × 11 × 701 મિત્રો ખાસ અહીંયા 701 પોતે અવિભાજ્ય સંખ્યા છે એના આગળ કોઈ અવયવ પડશે નહીં એટલે આ એક્ઝામ્પલમાં ખાસ તમે ગણતા હોય ત્યારે 701 આવે ને પછી થાય કે હવે કેટલાય ભાગ ચાલશે તો આનો ભાગ નહીં ચાલે એટલે આ તમારે યાદ રાખવું પડશે કે 701 પોતે અવિભાજ્ય સંખ્યા છે છઠ્ઠું 13915 એનો આન્સર આવશે 5 × 11 ની 2 ઘાત × 23 સાતમું 556920 તો એનો જવાબ આવશે 2 ની 3 ઘાત × 3 ની 2 ઘાત × 5 × 7 × 13 × 17 અને આઠમો એક્ઝામ્પલ 468 એનો આન્સર આવશે 2 નો વર્ગ × 3 નો વર્ગ × 13 નવમો અને છેલ્લો એક્ઝામ્પલ છે 7325 એમનો આન્સર આવશે 5 નો વર્ગ × 293 મિત્રો આ એક્ઝામ્પલમાં પણ તમારે યાદ રાખવું પડશે કે 293 પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે એમના આગળ અવયવો પડતા નથી એટલે 293 એકુ 293 છેલ્લે અવયવ રૂક્ષમાં આવશે તો આ રીતે તમે 9 દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે શું કરવાનું છે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની છે જે આપણે અવયવ વૃક્ષ કરી અને દર્શાવ્યું આગળ બધા એક્ઝામ્પલમાં એ જ રીતે તમે જાતે પ્રયત્ન કરશો તો દરેક મિત્રોને ચોક્કસ